ओके, हेलो फ्रेंड्स, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। चलो तो आज आप बात करूँ जिला नंबर 26 जे छे पाटण। चलो फटाफट आ जाओ, जोड़ाई जाओ बदा। ओके, एक वक्त चेक कर ली आवाज आए कि नहीं। हेलो, ओके चलो तो फटाफट आई जाओ बदा। ओके, आज आप बात करवानी छे पाटण जिल्ला नी। આપણે જે ગુજરાતના જિલ્લાઓની સિરીઝ ચાલે છે એની અંદર આપણે ઓલરેડી 25 જિલ્લાઓ જોઈ ગયા છે। આજે છે જિલ્લા નંબર 26 જે છે પાટણ જિલ્લો। તો ફટાફટ બધા જોડાઈ જાઓ, કોઈ પણ એક જણ ગ્રુપની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર મેસેજ કરી નાખે કે લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે તો જોડાઈ જાઓ બધા। ચલો ઓકે, બધા જોડાઈ જાય ત્યાં સુધી થોડી વાત કરી લઈએ અનએકેડમીની। તો હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીમાં જોડાઈ શકો છો। સ્ટડી ફ્રોમ હોમ, અત્યારે જે રીતના તમે ઘરે બેઠા ઇન્ટરનેટના માધ્યમથી સ્ટડી કરી રહ્યા છો એ જ રીતના, ઓકે, સ્ટડી ફ્રોમ હોમ ઘરે બેઠા બેઠા કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। અહીંયા લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખવામાં આવે છે, પર ડેના જસ્ટ ₹70 ખર્ચીને તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી શકો છો। અહીંયા સ્ટ્રક્ચરે લાઈવ અને ફ્રી સ્પેશિયલ ક્લાસ મૂકેલા છે તો એ પણ તમે જોઈ શકો છો। ઓકે, અને ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન પણ અવેલેબલ થઈ ગયો છે, તો તમે આ જે પેમેન્ટ કરવાનું છે તમે ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો। જુદા જુદા કોર્સ ઓલરેડી બનેલા છે, આ બધા કોર્સ તમે એક્સેસ કરી શકો છો જે ઓલરેડી ભૂતકાળમાં બની ગયા છે। 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથની આ જુદી જુદી પ્રાઇસ છે। આ બધાની અંદર તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, ક્યારે? જ્યારે તમે મારો રેફરલ કોડ કિશન લાઈવ યુઝ કરશો ત્યારે। યાદ રાખવા માટે તમે યાદ રાખી શકો કે કિશન ઓલવેઝ તમારા માટે લાઈવ છે, કિશન લાઈવ ફોર યુ। ઓકે, તો કિશન લાઈવ મારો રેફરલ કોડ છે આ બધી પ્રાઇસની અંદર તમારે 10% ડિસ્કાઉન્ટ લેવા માટે। તો 12 મંથનું સબસ્ક્રિપ્શન તમને 10% ડિસ્કાઉન્ટ સાથે 6300માં પડશે, અને 24 મંથનું સબસ્ક્રિપ્શન તમને 10% ડિસ્કાઉન્ટ સાથે 5,760 અંદર પડશે। અને આ જુદા જુદા બેઝ કોડ પણ સ્ટાર્ટ થઈ ગયા છે, જો તમે સબસ્ક્રિપ્શન લીધું હોય તો એના માટે પ્રગતિ, સાહસ, નિષ્ઠા અને લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામનો જે કોર્સ છે, જે એજ્યુકેટર છે, લેટ્સ ક્રેક ગુજરાત એમના યુટ્યુબ ચેનલ છે, એની અંદર જે એજ્યુકેટર ભણાવે છે એમનો કોર્સ પણ ક્લાસ 3 માટેનો શરૂ થઈ ગયો છે। ઓકે, તો એમાં પણ તમે જોડાઈ શકો છો। જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો આપણે જીપીએસસી માટેનો એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવેલું છે, જેની અંદર જીપીએસસીને લગતી ઘણા બધા ટ્રિક્સ ટીપ શેર કરું છું, તો એ તમે જોઈ શકો છો। અને પર્સનલી તમે કંઈક મેસેજ કરવા માગતા હોય તો એના માટેનું મારું પર્સનલ આઈડી છે ઇન્સ્ટાગ્રામની અંદર inside_miner, તો તમે મને પર્સનલી પણ કનેક્ટ થઈને મેસેજ કરી શકો છો। યસ, ઓકે, જિલ્લો લઉં છું। ઓકે, હવે વાત કરીએ આજે જેનો જિલ્લાની વાત કરવાની છે એની, એ છે આપણો પાટણ જિલ્લો। તો સૌથી પહેલાં તો જોઈ લઈએ કે આ પાટણ જિલ્લાનું લોકેશન ક્યાં છે, ક્યાં આવેલો છે આપણા ગુજરાતની અંદર પાટણ જિલ્લો। તો ગુજરાતની ઉત્તરે તમને અહીંયા બનાસકાંઠાની નીચે, કચ્છની પૂર્વ દિશામાં સુરેન્દ્રનગરની ઉત્તર દિશામાં, મહેસાણા અને અમદાવાદની પશ્ચિમ દિશામાં તમને જોવા મળશે પાટણ જિલ્લો। તો આ રહ્યો આપણો પાટણ જિલ્લો। જોઈએ કે આ પાટણ જિલ્લાને કયા કયા જિલ્લાની બોર્ડર રડે છે। તો સૌથી પહેલા ઉપર જુઓ તો ઉત્તરે તમે જુઓ તો બનાસકાંઠા છે, પશ્ચિમ દિશામાં જુઓ તો કચ્છ જિલ્લાની બોર્ડર રડે છે, દક્ષિણની વાત કરું તો દક્ષિણમાં કયું, સુરેન્દ્રનગરની બોર્ડર રડે છે। અહીંયા ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, જોજો કે પાટણ અને અમદાવાદની બોર્ડર શેર થતી નથી, સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લો એ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો અમદાવાદ અને પાટણની બોર્ડર શેર થતી નથી। તમે જુઓ તો અહીંયા આ સુરેન્દ્રનગર અને મહેસાણા જિલ્લો અહીંયા ટચ કરેલો છે, એના લીધે આ અમદાવાદ છે એ પાટણ જિલ્લાને ટચ થતો નથી। તો આ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચનમાં બની શકે કે નીચેનામાંથી કયા જિલ્લાની બોર્ડર શેર કરતું નથી પાટણ, જેમાંથી એક અમદાવાદ પણ આવી શકે। તો યાદ રાખજો, અમદાવાદ અને પાટણ એકબીજા સાથે બોર્ડર શેર કરતું નથી। અહીંયા તમે જુઓ તો અહીંયા આવેલું છે મહેસાણા, તો મહેસાણા સાથે બોર્ડર શેર કરે છે। તો પાટણ જિલ્લો જુઓ તો 4 જિલ્લા સાથે બોર્ડર શેર કરે છે, બનાસકાંઠા, કચ્છ, સુરેન્દ્રનગર અને મહેસાણા। તો આ 4 જિલ્લા સાથે બોર્ડર શેર કરે છે પાટણ। વાત કરીએ કે જ્યારે 1 મે 1960, ઓકે, 1 મે 1960 ના રોજ આપણા ગુજરાતની સ્થાપના થઈ હતી ત્યારે આ પાટણ જિલ્લો હતો નહીં। 2002માં એ વખતેના તત્કાલીન મુખ્યમંત્રી હોય છે કેશુભાઈ પટેલ, 2002માં કેશુભાઈ પટેલ એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી પદે હોય છે।
તો એ વખતે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી આ પાટણ જિલ્લો બનાવવામાં આવે છે. તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અહીંયા સાલ યાદ રાખો, આઈ થિંક 2002 નથી, 2000ની સાલ આવે છે. ઓકે, 2000ની સાલ આવે છે, અહીંયા ભૂલ છે મારી. 2000ની સાલમાં કેશુભાઈ પટેલ, ઓકે, એ વખતે મુખ્યમંત્રી પદે હોય છે કેશુભાઈ પટેલ, અને બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી શેની રચના થાય છે, તો પાટણ જિલ્લાની રચના થાય છે. અહીંયા સુધારી લેજો, ઓકે, પીપીટી આપી છે એની અંદર 2000ની સાલ આવશે, અહીંયા લખેલું છે. ઓકે, તો 2000ની સાલમાં આ પાટણ જિલ્લાની રચના થાય છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોના સમયમાં? વેરી ઇમ્પોર્ટન્ટ છે, કેશુભાઈ પટેલના સમયમાં. કયા બે જિલ્લામાંથી? તો મહેસાણા અને પાટણ જિલ્લામાં, સોરી, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાંથી. અને પાટણનું જ બીજું નામ છે અણહિલપુર પાટણ. હવે વાત કરીએ પાટણના તાલુકાની. તો પાટણના તાલુકાની વાત કરીએ તો કેટલા તાલુકા આવેલા છે? 9 તાલુકા તમને જોવા મળશે. કયા કયા છે? પાટણ, સમી, સિદ્ધપુર, સાંતલપુર, પછી ચાણસમાં છે સરસ્વતી, શંખેશ્વર, પછી હારીજ, રાધનપુર. આ રીતના તમને 9 તાલુકા જોવા મળશે. આ તાલુકાને યાદ રાખવાની ટ્રીક સમજો. ઓકે, મેં તમને કહી તો દીધું ભાઈ કે 9 તાલુકા, પણ એ 9 તાલુકાને આપણે યાદ કઈ રીતના રાખશું, શું છે એની ટ્રીક? તો એને યાદ રાખવાની ટ્રીક છે કે પાટણના સમીબેન, શું? પાટણના સમીબેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતા રાધનપુર જઈને વસે છે. શું? સમીબેન નામના એક વ્યક્તિ હોય છે, ક્યાંના? પાટણના હોય છે. એ સિદ્ધપુરના સાચા સરસ્વતી, કોણા જોડે લડાઈ થાય છે એમની? તો સિદ્ધપુરના સાચા સરસ્વતી જોડે લડાઈ થાય છે અને એમની સામે હારી જાય છે. એના લીધે એમને શંખેશ્વર આપી દેવું પડે છે અને એ પછી ક્યાં જઈને વસે છે? તો રાંદરપુર જઈને વસે છે. તો શું ટ્રીક શું છે? તો જો ટ્રીક અહીંયા લખું છું, એનાથી ઇઝીલી તમને યાદ રહી જશે. શું છે ટ્રીક? જો કે પાટણના સમીબેન, કયા બેન? તો પાટણના સમીપેન સિદ્ધપુરના સાચા, સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે, સરસ્વતી સામે કશું હારી જાય છે? તો શંખેશ્વર હારી જાય છે. પાટણના સમીબેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખેશ્વર, શંખેશ્વર હારી જતા રાધનપુર જઈને વસે છે. ક્યાં જઈને વસે છે? તો રાધનપુર જઈને વસે છે. તો આ છે આપણી ટ્રીક, તાલુકા યાદ રાખવાની ટ્રીક. શું છે? તો જુઓ કે પાટણના સમીબેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતા અંતે રાધનપુર જઈને વસે છે. આના ઉપરથી તાલુકા કઈ રીતના બનશે? તો પાટણથી બનશે આપણો પાટણ તાલુકો. સમી, તો સમીથી બનશે આપણો સમી તાલુકો. સિદ્ધપુર, તો સિદ્ધપુરથી બનશે આપણો સિદ્ધપુર તાલુકો. સાચા, તો સાચાને અલગ પાડો તો સાથી બનશે આપણો સાંતલપુર તાલુકો. અને ચા, ચાથી બનશે આપણો ચાણસમા તાલુકો. શું બનશે? ચાણસમા તાલુકો. સરસ્વતી, તો સરસ્વતી બનશે, તો સરસ્વતી બનશે સરસ્વતી તાલુકો. સામે શંખેશ્વર, તો શંખેશ્વરથી શું બનશે? શંખેશ્વરથી બનશે શંખેશ્વર તાલુકો. હારી, તો હારીથી બનશે હારીજ તાલુકો. અને જતા રાધનપુર જઈને વસે છે, તો રાધનપુરથી બનશે રાધનપુર તાલુકો. તો કેટલા થયા? જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો પાટણમાં કેટલા તાલુકા આવેલા છે? તો પાટણમાં 9 તાલુકા આવેલા છે, જેને યાદ કઈ રીતના રાખીશું? આ ટ્રીકની મદદથી, કે પાટણના સમીપેન સિદ્ધપુરના સાચા સરસ્વતી સામે શંખેશ્વર હારી જતા રાધનપુર જઈને વસે છે. ક્લિયર છે? તો આ વસ્તુ યાદ રાખજો. ચલો હવે વાત કરીએ એના સ્પેસિફિકેશનની. તો સ્પેસિફિકેશનની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ છે 5720 ચોરસ કિલોમીટર. આ બધા ડેટા છે 2011માં, 2021માં નવા ડેટા આવી જશે, એના પછી તમારે નવા ડેટા યાદ રાખવાના થશે. તો 2011ના ડેટા મુજબ છે એનું ક્ષેત્રફળ 5720 ચોરસ કિલોમીટર. કુલ વસ્તી છે 13,42,746. લિંગ પ્રમાણ છે 935. શિશુ લિંગ પ્રમાણ છે 884. વસ્તી ગીચતા છે 234. આ કઈ રીતના માપવામાં આવે છે? તો 1 ચોરસ કિલોમીટર દીઠ રહેતી વસ્તી. શિશુ લિંગ પ્રમાણ અને લિંગ પ્રમાણ છે એ 1000 પુરુષો દીઠ મહિલાઓની સંખ્યા.
ओके याद रखो साक्षरता है 73.47%, એમાં મહિલા અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો મહિલા સાક્ષરતા છે 62.01% અને પુરુષ સાક્ષરતા છે 84.28%. હવે સિમ્પલ વસ્તુ છે કે જેવું ઓકે જેવું નામ પડે પાટણ તો પાટણથી આપણને યાદ આવી જાય પટોળા. ઓકે પાટણ જેવું નામ પડે એટલે શું યાદ આવી જાય પટોળા, અને પટોળા નામ સાંભળીએ એટલે એક ગીત યાદ આવી જાય પાટણથી પટોળા લેતા આવજો. ઓકે શું છે ગીત? ओके बहुज फेमस गीत छे छेला जीरे सो छे छेला जीरे मार हाथ पाटण थी पटोड़ा मोंगा लावजो एमा रुड़ा रे तो रलिया चितरावजो पाटण थी पटोड़ा मोंगा लावजो. ओके बहुज फेमस गीत छे सो छे पाटण थी पटोड़ा मोकलावजो. ओके तो पटोड़ा केना जानीता तो पाटण ना. क्लियर छे? यस. ओके चलो तो आगर बात करिए तो पाटण नी बात करिए तो चावड़ा वंश सोलंकी वंश अने वाघेला वंश नी राजधानी कई हती तो ए छे पाटण आपड़ी. ओके तमने खबर छे कि चावड़ा वंश सोलंकी वंश अने वाघेला वंश एना पहला क्या वंशो हता? तो एना पहला पेला बधा वंशो हता क्या हता? तो मौर्य युग हतो. ओके बजा जे आना पहला थई गया है मौर्य युग ए वक्त राजधानी कई हती? तो गीर सोमनाथ जे प्रभास पाटण कहेवामां आवे छे. गीर सोमनाथ एटले शुं? प्रभास पाटण. तो ते राजधानी हती. पछी ज्यारे चावड़ा वंश आवे छे सोलंकी वंश आवे छे अने वाघेला वंश आवे छे तो ए दरमियान राजधानी कई थई जाय छे? तो पाटण खसेड़ी देवामां आवे छे. ओके पाटण ने राजधानी कोण बनावे छे? तो वनराज चावड़ा बनावे छे. कोण बनावे छे? वनराज चावड़ा. तो चावड़ा वंश सोलंकी वंश अने वाघेला वंश नी राजधानी कई? पाटण. अने एना पछी वाघेला वंश पछी शुं आवे छे? मुस्लिम संतलत आवे छे. अने मुस्लिम संतलत वखते राजधानी पाछी कोई बने छे? तो अमदावाद बने छे. तो मौर्य युग हतो चालुक्य वंश हतो जे जूना चावड़ा वंशना पहेलाना जे शासन हता एमां राजधानी कई हती? तो प्रभास पाटण हती जे आजनुं गीर सोमनाथ छे ते. एना पछी ज्यारे चावड़ा वंश सोलंकी वंश वाघेला वंश आवे छे एटले राजधानी थई जाय छे पाटण अणहिलपुर पाटण. અને પછી વાઘેલા વંશ પછી જે મુસ્લિમ શાસન આવે છે એમાં અમદાવાદ ખસેડી દેવામાં આવે છે અહમદ શાહ. ઓકે અમદાવાદની રાજધાની બનાવે છે. જબ કુત્તે પે સસ્તા આયા તબ બાદશાહ ને નગર બસાયા. ઓકે બધાને ખબર જ છે તો આ વસ્તુ યાદ રાખજો. પાટણના પટોળા બહુ જ પ્રખ્યાત છે મેં તમને કીધું એમ, જેમાં બેવડી ઇક્તર શૈલીનો ઉપયોગ થાય છે. અને પાટણ ઉપરાંત બાલી અને ઇન્ડોનેશિયામાં પણ બેવડી ઇત્તર શૈલી તમને જોવા મળશે. પટોળા નામ આવે એટલે આપણું પહેલા તો પાટણ આવડે, પણ એના સિવાય ઓકે એના સિવાય બાલી અને ઇન્ડોનેશિયામાં પણ આ બેવડી ઇત્તર શૈલીનો ઉપયોગ થાય છે. પટોળામાં બંને સાઈડ આપણે પહેરી શકીએ. ઓકે પટોળા બંને સાઈડ આપણે પહેરી શકીએ છીએ. ઓકે સિંગર બની જાઓ. અરે હું સિંગર બનીશ પછી તમારું શું થશે? ઓકે ચલો, પણ આપણી ચેનલ છે તો કોઈક દિવસ મૂકીશું ગીત બીત. ઓકે આટલી મોટી ચેનલ છે તો ચલો. તો ચાવડા વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશની રાજધાની પટોળા સોરી પાટણ અને પાટણના પટોળા જાણીતા છે. અને એમાં બેવડી ઇત્તર શૈલીનો ઉપયોગ થાય છે. અને આના જેવી જ બાલી અને ઇન્ડોનેશિયામાં પણ બેવડી ઇત્તર શૈલીનો ઉપયોગ થાય છે. આ વસ્તુ યાદ રાખીશું. હવે થોડી હિસ્ટ્રી જોઈએ તો થોડી હિસ્ટ્રી પણ જોઈ લઈએ. ઓકે તો ચાવડા વંશના સ્થાપક, ઓકે ચાવડા વંશના સ્થાપક કોણ? તો વનરાજ ચાવડા. એમના મિત્ર ઓકે અણહિલ ભરવાડના નામ પરથી યાદ રાખજો 28 માર્ચ ઈસવીસન 746 એમાં અણહિલપુર પાટણની સ્થાપના થઈ જે આજે પાટણ તરીકે ઓળખાય છે. યાદ રાખજો પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલ ભરવાડનું નામ પરથી. કોણ? એનો કોણા મિત્ર હતા? તો વનરાજ ચાવડાના મિત્ર હતા. તો વનરાજ ચાવડાએ પોતાના મિત્ર અણહિલ ભરવાડના નામ પરથી આનું નામ અણહિલ પાટણ રાખ્યું હતું જે આજે પાટણના નામે ઓળખાય છે. તારીખ કહું તો તારીખ તો પૂછાતી નથી પણ કહી દઉં છું 28 માર્ચ ઈસવીસન 746મી સાલ હતી. તો સાલ ખાસ યાદ રાખજો. ઓકે ઈસવીસન 746. આગળ વાત કરીએ તો ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ અને સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું મેથાણ ગામ ક્યાં આવેલું છે? તો પાટણની અંદર આવેલું છે. પાટણમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો. શું? કે સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ આવેલો છે અને સૌર ઉર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું ગામ કયું છે? મેથાણ. ઘણી વખત ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો યાદ રાખજો. ઓકે સ્ટડી બરોબર છે. યસ
ओके तो मेथाण में बे वस्तु याद रखो, मेथाण में शू आवेलू छे, पहला तो मेथाण पाटण में आवेलू छे, सामूहिक बायोगेस प्लांट आवेलो छे मोटो, अने सौर ऊर्जा थी रात्रि प्रकाश मेळवतु गाम एटले आ मेथाण गाम। आगळ वात करीए तो पाटण माथी, ओके पाटण माथी कई कई नदियों पसार थाय छे, तो तमे जुओ तो पाटण माथी बनास, रूपेण अने सरस्वती नदी जे भाई नदियों पसार थाय छे, इम्पोर्टंट छे याद राखजो, जेमां सरस्वती ए पाटणनी मुख्य नदी छे। पूछाय के पाटण जिल्लो छे ए कई नदीना किनारे आवेलो छे, तो सरस्वती नदीना किनारे आवेलो छे। एना अमुक शहेरोमां आगळ आवे छे एटले तमने कहुं छुं, जेम के सिद्धपुर छे ए पण कई नदीना किनारे छे, तो सरस्वती नदीना किनारे छे। तो पाटण अने सिद्धपुर आ बन्ने सरस्वती नदीना किनारे आवेला छे। हवे जे बनास अने सरस्वती, बनास नदी ए कोनी मुख्य नदी छे? बनासकांठानी मुख्य नदी छे। सरस्वती नदी कोणी मुख्य नदी छे? तो पाटणनी मुख्य नदी छे। रूपेण ए कई कोनी मुख्य नदी छे? तो महेसाणा जिल्लानी मुख्य नदी छे। एम पूछाय के महेसाणा जिल्लो कई नदीना किनारे छे? तो रूपेण नदीना किनारे छे। कई नदीना? रूपेण नदीना किनारे आवेलो छे महेसाणा जिल्लो। बनासकांठा बनास नदीना किनारे, पाटण ए सरस्वती नदीना किनारे आवेलो छे। आ इम्पोर्टंट छे याद राखजो, क्लियर छे? અને આ બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને વઢિયાર કહેવામાં આવે છે, અને આ વઢિયારનું શું જાણીતું છે? તો વઢિયારની વઢિયારી ભેંસો જાણીતી છે, યાદ રાખજો। ગુજરાતનો સૌથી મોટો, ઓકે અને સૌપ્રથમ યાદ રાખજો, ગુજરાતનો સૌથી મોટો અને સૌપ્રથમ સોલાર પાર્ક ક્યાં આવેલો છે? તો અહીંયા ચારણકામાં આવેલો છે, જેનું નામ છે સૂર્યતીર્થ। જ્યાં સોલાર પાર્ક છે એનું નામ આપવામાં આવ્યું છે સૂર્યતીર્થ। ક્યાં આવેલું છે? તો પાટણના ચારણકામાં આવેલું છે। શું છે? તો ગુજરાતનો સૌ પ્રથમ અને સૌથી મોટો સોલાર પાર્ક, જે તમે અહીંયા જોઈ શકો છો। તો ઇમ્પોર્ટન્ટ છે બે વસ્તુ, ખાસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો, તો સૌ પ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ, અને રાત્રિ સૂર્યપ્રકાશથી મેળવતું, ઓકે રાત્રિ પ્રકાશ મેળવતું સૌર ઉર્જાથી મેથાણ ગામ, અને બીજું છે ચારણકા, જ્યાં ગુજરાતનો સૌથી મોટો સોલર પાર્ક આવેલું છે જેનું નામ છે સૂર્યતીર્થ। આ બે વસ્તુ યાદ રાખજો, ત્રણ નદીઓ યાદ રાખજો, બનાસ, સરસ્વતી અને રૂપેણ પસાર થાય છે। રૂપેણ એ કોની કયા જિલ્લામાં વહે છે? તો મોસ્ટ ઓફ એ મહેસાણા જિલ્લામાં વહે છે, તો મહેસાણા જિલ્લો એ રૂપેણ નદીના કિનારે છે, બનાસકાંઠા એ બનાસ નદીના કિનારે છે, અને પાટણ એ સરસ્વતી નદીના કિનારે છે। સિદ્ધપુરની વાત કરીએ તો સિદ્ધપુર શેના માટે જાણીતું છે? તો માતૃશાળ માટે જાણીતું, અથવા તો માતૃગયા માટે જાણીતું છે। અને બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એ શેના નામે ઓળખાય છે? તો વઢિયાર પ્રદેશ ઓળખાય છે, અને અહીંયાની વઢિયારી ભેંસો જાણીતી છે। વાત કરીએ હવે પાટણની, તો પાટણમાં શું જોવાલાયક છે? તો વનરાજ ચાવડાએ જૈન માટે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ દેરાસન બંધાવ્યું હતું। જો પહેલું જ યાદ રાખજો, પાટણમાં કોણે બંધાવ્યું હતું? તો જેમને પાટણની સ્થાપના કરી એવા વનરાજ ચાવડા, તો એ વનરાજ ચાવડાએ અહીંયા જૈન ધર્મ માટે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ જૈન મંદિર બંધાવ્યું હતું। આ ઉપરાંત અહીંયા શું જાણીતું છે? તો આ દેરાસન વનરાજ ચાવડાની પ્રતિમા, ઓકે આ જે દેરાસન આવેલું છે તો એની અંદર વનરાજ ચાવડાની પ્રતિમા પણ મૂકવામાં આવે છે, એ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો। પછી સોલંકી વંશ આવે છે, અને સોલંકી વંશમાં ભીમદેવ પ્રથમ, ઓકે અને એ ભીમદેવ પ્રથમની રાણી હોય છે ઉદયમતી। કઈ હોય છે? ઉદયમતી। અને એ ઉદયમતી આ પાટણમાં જમીનથી સાત માળ ઊંડી, જમીનથી સાત માળ ઊંડી શું બંધાવે છે? વાવ બંધાવે છે, જેનું નામ છે રાણકી વાવ, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે। તો બીજું સ્થાપત્ય યાદ રાખજો, પહેલું સ્થાપત્ય કોણે બંધાવ્યું હતું? વનરાજ ચાવડાએ બંધાવ્યું હતું, પંચાસરા પાર્શ્વનાથ જૈન મંદિર, જેમાં વનરાજ ચાવડાની મૂર્તિ પણ છે। પછી ચાવડા વંશ પછી કયો વંશ આવે છે? સોલંકી વંશ આવે છે, અને સોલંકી વંશ દરમિયાન ભીમદેવ પ્રથમ આવે છે, અને ભીમદેવ પ્રથમની રાણી હોય છે ઉદયમતી, અને એ ઉદયમતી દ્વારા જમીનથી સાત માળ ઊંડી રાણકી વાવ બંધાવવામાં આવે છે, જેને રાણીની વાવ પણ કહેવામાં આવે છે। તો આ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો। બીજી વસ્તુ, આ જે રાણકી વાવ છે, આ રાણકી વાવને 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવી છે। ગુજરાતમાં ત્રણ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, યાદ રાખવાના છે। પહેલું છે 2004માં, કયું છે? ચાંપાનેર। કયું? ચાંપાનેર, યાદ રાખજો, ઓકે। એ પણ કોણે બંધાવ્યું હતું? તો વનરાજ ચાવડાનો એક મિત્ર હતો ચાપો વાણિયો, એના નામ પરથી ચાંપાનેર બંધાવ્યું હતું, ઓકે। ક્યાં આવેલું છે? તો પાવાગઢની તળેટીમાં આવેલું છે। ક્યાં આવેલું છે? પાવાગઢની તળેટીમાં, એને સૌથી પહેલા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં મૂકવામાં આવ્યું છે।
બીજા નંબરે છે 2014 માં રાણકી વાવ પાટણ માં આવેલી છે અને ત્રીજું અમદાવાદ 2017 માં અમદાવાદ ને ક્યાં મૂકવામાં આવ્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટ માં મૂકવામાં આવ્યું છે તો ત્રણે ત્રણ યાદ રાખજો 2004 ચાંપાનેર ને ક્યાં આવેલું છે તો કયા જિલ્લામાં આવેલું છે તો પંચમહાલ જિલ્લામાં ઓકે પંચમહાલ જિલ્લામાં આવેલું છે ચાંપાનેર યાદ રાખીશું પાવાગઢની તળેટીમાં આવેલું છે 2014 માં કોને મળ્યું તો આ રાણકી વાવને મળ્યું અને 2017 માં કોને મળ્યું તો અમદાવાદને મળ્યું છે શું વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓકે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશું ચલો આગળ વધીએ આગળ વાત કરીએ તો ગુજરાતનો સૌથી પ્રતાપી શાસક કયો હતો તો સિદ્ધરાજ જયસિંહ કયો હતો સિદ્ધરાજ જયસિંહ પૂછાય કે ગુજરાતનો સૌથી પ્રતાપી રાજા કયો તો સિદ્ધરાજ જયસિંહ કયા વંશમાં હતો તો સોલંકી વંશમાં થઈ ગયો કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ ઓકે એ બંનેની કહાની સાંભળી હશે અને એ વચ્ચે આવે છે હેમચંદ્રાચાર્ય એમના ગુરુ ચલો તો એમની વાત કરીએ હવે તો આગળ વાત કરીએ તો ગુજરાતનો સૌથી પ્રતાપી રાજા હતો સિદ્ધરાજ જયસિંહ પૂછાય કે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો બે જન્મો ઘણીવાર પૂછાય છે એક ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો અને એક સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો આગળ એક ઘણી પૂછાય છે તો દાહોદમાં કોનો જન્મ થયો હતો તો દાહોદમાં થયો હતો ઔરંગઝેબનો જન્મ અને સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો તો પાલનપુર ક્યાં આવેલું છે તો બનાસકાંઠામાં ક્યાં આવેલું છે બનાસકાંઠામાં જેમાં સુગંધીઓનું શહેર કહેવામાં આવે છે પાલનપુરને સુગંધીઓનું શહેર કારણ કે ત્યાં અત્તરનો વેપાર સારું થાય છે અત્તરનું ઉત્પાદન ત્યાં સારું થાય છે ઓકે અત્તર બનાવવાનો ઉદ્યોગ ત્યાં સારો એવો વિકાસ પામ્યો છે તેથી એને પાલનપુરને શું કહેવામાં આવે છે સુગંધીનું શહેર કહેવામાં આવે છે ઓકે તો આ વસ્તુ યાદ રાખજો ને ત્યાં થયો હતો આ સિદ્ધરાજ જયસિંહનો જન્મ ચલો આ સિદ્ધરાજ જયસિંહની વાત કરું તો આ સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવની રચના કરાવી હતી અને એના ફરતે શું કરાવ્યું હતું તો 1008 શિવાલયો બંધાવ્યા હતા જો તમે અહીંયા જોઈ શકો છો શું બંધાવ્યું હતું તો યાદ રાખજો સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું અને એ તળાવની ફરતે શું બનાવ્યું હતું 1008 શિવાલયો બંધાવ્યા હતા યાદ રાખીશું આપણે વાત કરીએ હવે પાટણના આચાર્ય કોની તો પાટણના આચાર્ય કોણ હતા હેમચંદ્રાચાર્ય તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તો એ કઈ તો પાટણ પૂછાય જાય કે હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ કઈ છે તો એ છે પાટણ આ પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્યએ જૈન જ્ઞાન મંદિર બંધાવ્યું છે યાદ રાખજો જૈન જ્ઞાન મંદિર બંધાવ્યું છે જેનું ઉદ્ઘાટન કોને કર્યું હતું એ પણ પૂછાય ઓકે જેનું ઉદ્ઘાટન ઈસવીસન 1939માં કનૈયાલાલ મુનશી દ્વારા કરાવવામાં આવ્યું હતું ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ઓકે આ ઉપરાંત અહીંયા શું આવેલું છે પાટણમાં હેમચંદ્ર સ્મારક પણ આવેલું છે શું આવેલું છે હેમચંદ્ર સ્મારક તો હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ અહીંયા હેમચંદ્રાચાર્યએ શું બનાવ્યું છે તો જૈન જ્ઞાન મંદિર બનાવ્યું છે જેનું ઉદ્ઘાટન 1939માં કનૈયાલાલ મુનશીએ કર્યું હતું અને અહીંયા આ ઉપરાંત અહીંયા શું આવેલું છે તો હેમચંદ્ર સ્મારક પણ આવેલો છે યાદ રાખીશું વાત કરીએ હવે સિદ્ધપુરની શું વાત કરીએ હવે યાદ કરીએ સિદ્ધપુરની તો સિદ્ધપુરની વાત કરીએ જેનું પ્રાચીન નામ શું હતું તો સિદ્ધ ક્ષેત્ર અથવા તો શ્રીસ્થળ યાદ રાખજો આ બંને નામ યાદ રાખજો સિદ્ધપુરના પ્રાચીન નામ છે સિદ્ધ ક્ષેત્ર અથવા તો શ્રીશ્રેત ઓકે શ્રી સ્થળ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખીશો અહીંયા સિદ્ધપુરમાં શું આવેલું છે તો બિંદુ સરોવર આવેલું છે અને આ બિંદુ સરોવર શેના માટે જાણીતું છે તો આ બિંદુ સરોવર જાણીતું છે માતૃશ્રાદ્ધ માટે અથવા તો માતૃ ગયા માટે અહીંયાની રિસેન્ટલી જે બિનસચિવાલયની એક્ઝામ કેન્સલ થઈ એની અંદર એક ક્વેશ્ચન હતો કે કોને પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરની અંદર કરેલું છે ચલો કોઈ કહેશે મને તો જવાબ શું આવે તો જવાબ આવે છે પરશુરામ ઓકે તો પરશુરામે પોતાની માતાનું શ્રાદ્ધ આ બિંદુ સરોવરની અંદર કર્યું હતું ક્વેશ્ચન હમણાં જ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે ઓકે રિસેન્ટલી તો સિદ્ધપુર કઈ નદીના કિનારે છે સરસ્વતી નદીના કિનારે છે એમાં પહેલું જોવાલાયક સ્થળ બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે હવે માતૃશ્રાદ્ધ આવ્યું તો હવે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે પિતૃશ્રાદ્ધ માટે કયું જાણીતું છે તો પિતૃશ્રાદ્ધ માટે કયું જાણીતું છે તો ચાંદોદ કયો જિલ્લામાં આવેલું છે ચાંદોદ જો નર્મદાના લગતા ચાંદોદ એ નર્મદા નદીના કિનારે આવેલું છે પણ એમ પૂછાય કે ચાંદોદ છે એ કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ આવશે વડોદરા શું આવશે વડોદરા ભૂલતા નહીં બરોડા વડોદરામાં આવેલું છે ક્વેશ્ચન આવો બની શકે કે ચાંદોદ છે એ ત્રણ નદીઓના સંગમ સ્થાન ઉપર આવેલું છે કઈ ઓરસંગ કરજણ અને નર્મદા આ ત્રણ નદીના સંગમ સ્થાન ઉપર આવેલું છે ચાંદોદ પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે
क्या जिल्ला में आवेलु छे तो जवाब आवशे वडोदरा क्या जिल्ला में वडोदरा जिल्ला में आवेलु छे इम्पोर्टंट छे याद रखो नर्मदा जिल्लो ना लगता खोटू पड़शे ओके चलो क्लियर छे चलो ओके आ वस्तु याद रखो चलो आगळ वात करिए तो आ बिंदु सरोवर आवेलु छे आ बिंदु सरोवर थी नजीक एक आश्रम आवेलो छे कोनो तो कपिल मुनि नो आश्रम आवेलो छे इम्पोर्टंट छे याद रखो कि आ बिंदु सरोवर थी थोड़ेक दूर कपिल मुनि नो आश्रम आवेलो छे याद रखो अने मान्यता मुजब परशुरामे तेमनी माता नो श्राद्ध मैं तमने कीधुं एम बिंदु सरोवर में कर्युं हतुं अने सिद्धपुर ने देवोना मोसाळ तरीके ओळखवामां आवे छे पूछाय कि देवोना मोसाळ तरीके कोने ओळखवामां आवे छे तो सिद्धपुर ने ओळखवामां आवे छे तो इम्पोर्टंट छे याद राखीशुं आ सिवाय सिद्धपुर में बीजू शू जोवा लायक छे तो सिद्धपुर खाते आवेलू कीर्तिधाम स्मशान केन्द्र शू जोवा लायक छे कीर्तिधाम स्मशान केन्द्र हवे तमे एम कहेशो कि भाई स्मशान केन्द्र जोवा लायक एवुं तो शू छे आ स्मशान केन्द्र तो याद राखजो इंटरनेट थी जोडायेलू तेथी अग्नि संस्कार अन्य देशों में पण जोई शकाय छे अहींया जे थता अग्नि संस्कार छे ए बीजा देशों में पण जोई शकाय छे केम कारण के आ इंटरनेट साथे जोडायेलू छे तो पूछाय जाय गुजरात में आवेलू एकमात्र ओके इंटरनेट साथे जोड़ायेलू स्मशान केन्द्र क्यूँ तो सिद्धपुर में आवेलू कीर्तिधाम स्मशान केन्द्र याद रखो आपणे ओके चलो इंटरनेट साथे जोड़ायेलू छे तेथी बीजा देशों में पण एमां जे थता ओके जे स्मशान जे अग्नि संस्कार छे ए बीजा देशों में पण जोई शकाय छे याद राखीशुं आ सिद्धपुर में सरस्वती नदी ना किनारे एक मेळो भराय छे कार्तिक पूर्णिमा ना रोज क्यों मेळो भराय छे कात्यूक नो मेळो अने वेरी इम्पोर्टंट आ कात्यूक ना मेळा मां ऊंटनी ले वेच थाय छे ओके एवुं पूछाय के गधेड़ा नी ले वेच क्या मेळा मां थाय छे तो जवाब आवशे वोठानो ओके सात नदी ना संगमे भरायेलो वोठानो मेळो ज्यां गधेड़ा नी आपले थाय छे पण एम पूछाय ऊंटनी आपले क्या थाय छे तो सिद्धपुर मां भरातो मेळो कात्यूक नो मेळो ज्यां ऊंटनी लेवड देवड थाय छे इम्पोर्टंट छे याद रखजो कार्तिकीय पूर्णिमा ना रोज आ मेळो भराय छे इम्पोर्टंट छे याद राखीशु आगळ वात करे तो भवाई ना पिता तरीके ओळखाता अने हंसावली पद्य कथा ना रचिता कोण छे तो असाइत ठाकोर तो आ असाइत ठाकोर आ सिद्धपुर ना श्रीमाळी ब्राह्मण हता क्याना हता तो अहींना हता इम्पोर्टंट छे याद राखजो सिद्धपुर ना शुं हता क्या ब्राह्मण था श्रीमाळी ब्राह्मण याद रखो सिद्धपुर ना श्रीमाळी ब्राह्मण था असाइट ठाकोर तेना माटे जानीता छे आ असाइट ठाकोर तो भवाई ना पिता अने हंसावली कथा ना रचिता इम्पोर्टंट छे क्या ना हता तो आ सिद्धपुर ना हता इम्पोर्टंट छे याद राखीशु आगळ वात करिए तो आ चाणसमा आवेलू छे हवे वात करे चाणसमानी तो चाणसमानी वात करिए तो चाणसमा तालुकामां शुं आवेलू छे तो देवमाल गाम पासे दाऊदी बोरा समाजनी हजरत हसन पीरनी दरगाह आवेली छे कया समाजनी दाऊदी बोरा समाजनी इम्पोर्टंट छे याद राखजो चाणसमा चाणसमानी वात थाय छे ओके चाणसमा तो चाणसमा मां शुं आवेलू छे हजरत हसन पीरनी दरगाह आवेली छे कया समाजनी तो दाऊदी बोरा समाजनी याद राखजो गाम पूछाय तो देवमाल गाम क्यूँ छे देवमाल गाम इम्पोर्टंट छे याद राखजो आगळ वात करिए आ सिवाय बीजू शू जाणीतुं छे तो पाटणमां पटोळा तो मैं तमने कीधुं आ उपरांत मसूर अने किनखाब आम किनखाब तमे जोशो ओके चल चल असाइट चल क्लियर छे ओके आई थिंक आटले सुधी क्लियर छे ओके आ सिवाय शुं जाणीतुं छे पटोड़ा मसरू अने किनखाब किनखाब पूछाय आ मेन तो ए अमदावाद नुं जाणीतुं छे किनखाब ए जे मुस्लिम शासको हता ए मुस्लिम शासको पहेरता हता किनखाब जे बधा थई गया मुगल शासको जेम के औरंगजेब छे जहांगीर छे ए बधुं शुं पहेरता हता किनखाब पहेरता हता अने ए वखते राजधानी कई हती अमदावाद तो किनखाब नो जे उद्योग छे ए क्या विकास पाम्यो छे तो अमदावाद ने पण थोड़ा अंशे पाटण मां पण आ उद्योग तमने जोवा मळशे आगळ वात करिए नेशनल हाईवे तो नेशनल हाईवे नंबर 14 जेनो नवो नंबर छे 68 अने नेशनल हाईवे नंबर 15 जेनो नवो नंबर छे 27 पसार थाय छे आ उपरांत अहींया शुं जाणीतुं छे तो अहींया सहस्त्रलिंग तळाव खान सरोवर बिंदु सरोवर अल्पा सरोवर अने सिद्धेश्वर तळाव जाणीतुं छे
આ ઉપરાંત અહીંયાની એક યુનિવર્સિટી જાણીતી છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કઈ છે? હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે, જેની સ્થાપના ક્યારે થઈ હતી? 1986 ની અંદર થઈ હતી. ક્યાં થઈ હતી? 1986 ની અંદર થઈ હતી. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. તો આ સાથે આપણો પૂરો થાય છે પાટણ જિલ્લો. ક્લિયર છે? ઓકે, ચલો. યસ, ઠાકોર નહીં ઠાકર. યસ યસ યસ, મારી ભૂલ છે, યા ઠાકર આવે. ઓકે ભાઈ, ઠાકર ઠાકર, ચલો, અસાઈટ ઠાકર. ક્લિયર થાય છે? ઓકે, તો આ થઈ ગયો તમારો પાટણ જિલ્લો. લાઈક કરી દેજો, 24 લાઈક, 28 જણા જોવે છે. શું કરો છો? પહેલા લાઈક કરો. ઓકે, તો આ થઈ ગયો તમારો પાટણ જિલ્લો. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, તેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું નોટિફિકેશન મળે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. અને હા, 1:30 વાગે ફરી વાર મળીએ છીએ આપણે કમ્પ્યુટરના લેક્ચરની અંદર. ઓકે, 1:30 વાગે ફરી મળીએ છીએ કમ્પ્યુટર